અમેરિકામાં ગેરકાયદેસર પ્રવેશ મેળવવા કેનેડા અમેરિકાની બોર્ડર પર ડિંગુચા ગામનો પરિવાર પહોંચ્યો હતો ડિગ્રી તાપમાનમાં પરિવારના ચાર સભ્યોના આ અંગે માહિતી મેળવવા માટે મંતવ્ય ન્યૂઝની ટીમ ડીંગુચા ગામ પહોંચી હતી જ્યાં જાણવા મળ્યું કે પરિવારના સભ્યો છેલ્લા દસ દિવસથી ઘરે નથી અને સગા સંબંધીઓને કેનેડા જઈ રહ્યા છે તેવી માહિતી આપી હતી કદાચ આ બળદેવીના બાબો બાબો એની વાઈફની હોઈ શકે એવી શક્યતા છે અને જો આ વસ્તુ હોય તો આ બાબતમાં ટીવીવાળા મીડિયાવાળા અને સરકાર પણ આમાં કંઈક મદદ કરે અને વહેલામ વહેલી તકે આ બધી માહિતી જે તે ભાઈના ઘરે તકલીફ થઈ છે એમને મળી જાય એમને જો એમના ઘરે એ કંઈ બન્યું હોય તો એમના એ એમના લાશ કંઈ જે કંઈ હોય એ એમને મળે ને એમને સમાચાર પાકા મળી જાય સ્વચ્છતા જોડે જોડે સરકાર પણ એમને કંઈક મદદ કરે એવી મારા તરફથી હું અપીલ કરું છું કેનેડા અમેરિકા બોર્ડર ઉપર ચાર ગુજરાતીઓના કડકડતી ઠંડીના કારણે જે મૃત્યુના જે સમાચાર છે તે આવ્યા હતા ત્યારબાદ જે પ્રમાણે જે જાણવા મળ્યું છે કે કલોલ ખાતે આવેલા જે ગામ છે તે ગામના પરિવારજનો હોવાની શક્યતા સામે આવી રહી છે તેને લઈને અત્યારે હાલ મંતવ્યની ન્યૂઝની ટીમ છે તે ગામ ખાતે પહોંચી હતી અને સીધા દ્રશ્યો જોઈ શકાય છે કે અત્યારે હાલ જે પરિવારજનો છે તે પરિવારજનમાંથી કોઈ પણ અત્યારે હાલ ઘરે હાજર નથી અને ક્યાંક ને ક્યાંક જે પરિવારજનોના જે મૃતદેહ મળ્યા છે તેને લઈને એમ્બસીમાં પણ જાણ કરવામાં આવી છે અને સાથે સાથે જો વાત કરવામાં આવે તો જે પ્રમાણે હાલ છે છે તે ક્યાંક ચિંતામાં લાગી રહ્યું છેલ્લા ત્રણ દિવસથી જે પરિવારજનો છે તેમનો સંપર્ક થઈ શક્યો નથી એટલે કહી શકાય કે જે પ્રમાણે જે સમાચારો આવી રહ્યા છે તેને ક્યાંક ને ક્યાંક વેગ મળે તેવી શક્યતાઓ રહેલી છે કેમેરામેન યોગેશ જયસ્વાલ સાથે રવિ ભાવસાર મંતવ્ય અમદાવાદ